દિન વિશેષ વ્યક્તિઓમાં ચોવીસમી મે એટલે નિકોલસ કોપરનિક્સની પૂર્ણ તેથી સૂર્યમંડળ વિશે એરિસ્ટોટલ અને ટોલેમીના ખ્યાલોને ધરમૂળમાંથી બદલવાની હિંમત દાખવનાર યુગ પ્રવર્તક ખગોળ શાસ્ત્રી નિકોલસ કોપરનિક્સનો જન્મ ઓગણીસ બે ચૌદસો ને તોતેર ના રોજ પોલેન્ડમાં થયો હતો બાળપણથી જ તે મહેનતું હતા અને વિજ્ઞાન પ્રત્યે તેમને ખૂબ રસ અને રુચિ હતો તેઓ ખગોળ ગણિત ઉપરાંત તત્વજ્ઞાન પણ ભણ્યા અને ધર્મના શિક્ષણ માટે ઇટાલી ગયા કોલેજનો અભ્યાસ કરી તેઓ ડોક્ટર બન્યા જોત જોતામાં તેમની ખ્યાતિની સુવાસ આજુબાજુમાં ચોમેર બધે જ ફેલાઈ ગઈ ધર્મગુરુની ફરજો અદા કરતા જે કંઈ સમય મળતો તે સમયે રાત્રે આકાશનું નિરીક્ષણ કરવામાં સમય પસાર કરતા તેમણે કોડન્ટ નામનું સાધન બનાવેલું જેના દ્વારા તારાની ઊંચાઈમાંથી કઈ રીતે માપવા અને એને લીધે તે માપી લેતા તેના પરથી ગ્રહોની ગતિના કોષ્ટકોની મદદથી તેમણે સૂર્યમંડળનો સિદ્ધાંત સ્થાપ્યો તેમણે જાહેર કર્યું કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે સૂર્ય બધા ગ્રહોનું મધ્ય બિંદુ છે તેમજ પૃથ્વી પોતાની ધરી પર ફરે છે કોપરનિક્સે સમગ્ર વિશ્વને અંતરીક્ષના અજ્ઞાત રહસ્યોનો પરિચય કરાયો તેમણે સ્થાપેલ સિદ્ધાંતો અને પ્રયોગોને આધારે તારવેલા સત્યોને છુપાવીને નુર્બર વર્ગની એક માણસ આકાશી પદાર્થોના પરિભ્રમણ એ પુસ્તકની એક નકલ લઈને મારતે ઘોડે માંદગીને બીછાને અર્ધ બેભાન અવસ્થામાં પડેલા કોપરનિક્સ પાસે પહોંચ્યો ત્યાર પછી પાંચ થી છ કલાકે ચોવીસ પાંચ પંદરસો ને તેતાલીસ ના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધો હતો આજ